હાલો મિત્રો, આજે આપણે એક પીએમઈ આવવાની છે. તો એમને તમે અમુક લોકોએ જોયું નહીં હોય અને ખબર પણ નહીં હોય કઈ રીતની વિકને. આમાં જો કે બધા ખેડૂત હોય એને તો બધાને ખબર જ હશે, પણ અમુક જે સિટીમાં રહે છે બહાર વિદેશ છે એ લોકો અને કઈ રીતની પીએમઈ આવતી હોય એ ખબર ન હોય. આજે આપણે બતાવીએ. આ એક માં છે, માની પીડા તો એક માને જ ખબર હોય. બીજા બધા એને તો કોઈને દાંત કાઢવાવાળાને તો દાંત જ કાઢતા હશે, એને નહીં ખબર પડે આ પીડામાં. આ ભેં અમારી આમ તો 2-3 દિવસથી ખાવાનું ઓછું કરી નાખ્યું છે. આ બિચારી છે ને 2-3 દિવસથી આ મૂંગું પહોળું છે, આને તો કંઈ ખબર નથી પડવાની. બીજી એ તો કંઈ કહેવાની નથી કે મને આમ થાય કે તેમ થાય. એ છે ને 2-3 દિવસથી એને ખાધું પણ નથી, એટલે કષ્ટી પડે એને પણ. આ કષ્ટી તો પડવાની જ છે. જો ઉઠ બેઠ એટલી કરે છે, એને એટલી પીડા થતી છે. અને બહુ આ એક છે ને માલધારી છે ને, એને આની પીડાની ખબર હોય અને માલધારી જ આને સમજી શકે. બાકી અમુકને તો મજાક જ લાગશે, વિડીયોના પણ દાંત કાઢશે ઘણા. પણ આ તો આપણે સ્પેશિયલ એક માલધારી સંતાન છે અને આપણે ખેડૂત છીએ, એટલે કે આપણે જે આ ઢોરનો ધંધો કરીએ છીએ રાખ્યા છે, તો આપણે ક્યારેક બતાવીએ ને કે આ કેટલું વહમું હોય છે અને કેટલી કષ્ટી પડે છે આમાં. આપણે માણસને પણ આમાં આની વાહે આજે અમે કાલે રાતે એટલા જઈ ગયા હતા, પરમદી રાતે જઈ ગયા હતા, દિવસનું એટલું ધ્યાન રાખીએ. અને આજે રાત્રે પણ બાપુ અને કાકા જાગતા હતા, કેમ કે આનું ધ્યાન રાખવું પડે. અને આ એકલા અને કષ્ટી પડે એકલાને એટલી, તો પછી આ વહમું લાગે. જો એકલા એકલા વ્યાઈ જાય ને તો કાં તો માંદી પડી જાય, કાં તો પછી પાડરૂને ઘા કરી દે તો પાડેડું મરી જાય. એટલે હે ને આમાં આખી રાત જાગવું પડે ને, આખો દિવસે જાગવું પડે. અને હવે જો એને ફૂલ તૈયારી થઈ ગઈ છે અને જો એટલે જો જરૂર પડે તો આમાં નબળી હબળી ભેં હોય ને તો મદદ કરવી પડે. પણ આ તો મોટું જનાવર છે એટલે વાર લાગે નહીં. આને અગાઉથી જો બધી તૈયારી કરી લીધી છે, લોખંડનો દસ્તો હોય ચૂલામાં નાખી અને ગરમ કરી લીધો છે, પછી એને ખાવા માટેનું ખાણ, પછી તેલ, હળદર ને અજમાન એવું બધું ગરમ કરીને રાખ્યું છે. પછી એને અજીયાને નવરાવી ધોવરાવી અને મસાજ કરવા પડશે, કેમ કે પછી એને શરીરનો દુખાવો જે થતો હોય એ દુખાવો ન થાય. એટલે જો હવે નવા મહેમાન કરે આને વાલા હે. જો એ બેઠી જુઓ, તમે જોતા જેમ લાગે ને કે એને બહુ પીડા થતી હશે બિચારીને. મૂંગું જનાવર છે અને કેટલી વાર લાગે છે જુઓ તમે એને. અમે 3 દિવસે તો રાતે જાગીએ અને દિવસનું ધ્યાન રાખીએ, અને આજ તો કન્ટિન્યુ ધ્યાન રાખ્યું છે અમે. આ બધા ઉજાગરા જે કરતા હોય ને એને ખબર હોય આ બધી પીડાની. તો બાકી એમ તો આ લાખ લાખના નંગ રાખવાય કે હેલી વાત નથી, આમાં બધું બહુ કરવું પડે. કષ્ટ આપણે પડે એને પડે. જો હવે આપણે ચૂલો વાપરીએ એટલે રાખ તો આપણા ઘરે હોય જ તે. જો બાપુમાં રહે ને રાખનું કૂકડું ભરી એવા છે. અને હવે જો આપણે પાડેડાને લસરે નહીં ને એટલા માટે રાખની મુઠ્ઠીઓ ભરી અને પછી એને ખેંચવું જોઈએ. જો એ બાપુ મોઢું મોઢું પછડાઈ જાય, ચારો જો ઘા થાય, હો ઘા થાય ઘા થાય. જો એને મોઢામાં ફૂંક મારવી પડે નહીં તો હે ને એ શ્વાસ ના લઈ શકે, મરી જાય. એટલે આજે અમારી કુમળ ત્યાં ગઈ છે કાઢી છે. અરે વાહ 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 વાહ, એ મહેક જો પાડી એવી, જો પાડી નાની નાની. જો આલાન નામ રાખવાનું હોય આપણે, હાલ હું રાખ.
પક્ષીઓનું નામ હવે? હે પાડી હે. હા ના ના, એ તો હારી થઈ ગઈ હતી. હું ઓલો આવી થઈ જાય હારા. હમણાં થોડાક દી ને દૂધ પાજો એટલે વન વન થઈ જાય. વન વન કા મહેક રાજકોટ લેતી જાવ ને. હવે ચાટી ને શોખું કરી હવારના 5 વાગ્યા છે. આજે સોમવાર છે એટલે હવે આનું નામ અસલ અસલ મસ્ત રાખવાનું છે. એની માનું નામ કુંભળ અને હવે બેટીનું નામ કુછ રખેગા. મસ્ત જો હલતું નથી ગજનું. આજે બેન બા તમે કુછ બોલેંગે? આખું તો પટપટ આવે. હો એ ડીંગુ એ ગીટુ ગીટુ. હાલ તારું નામ કાંક વિચારીએ. અભલભાઈ ઉઠે પછી જોઈએ હું નામ રાખું છે. જો હવે આ હરખું આગળી ચાટી લે એમાં એટલે મસ્ત ચોખ્ખું થઈ જાય અને પછી હરવા ફરવા મળશે. અને પછી આપણે જે આ પહેલાં ડોકા પાડીએ ને એને આપણે ખીલ પાડવા કહીએ અથવા તો ખીરું કહેવાય. એટલે પહેલી વખત હજી આપણે છે ને એને આખી ની દોવાની, અડધી જ દોઈ લેવાની. એટલે કે આમ થોડું થોડું આસરમાં દૂધ રહેવા દેવાનું, બધું દોઈએ ને તો નીચો વહી જાય. અને એને પણ હમણાં હું પાછું ખાધું ન હોય ને એટલે હાવ ખાલી પેટ હોય એટલે એને નીચવાઈ જાય તો એને અણશક્તિ આવી જાય તો માંદી પડી જાય ભેં પણ. એટલે હવે ખાલી થોડુંક એવું આગળ ખીલ પાડી લઈને અને આપણે પાડરૂને જો ધાવતા ના આવડે તો એને નાઇટથી દૂધ પાવું જોઈએ. અને નકર તો જો એને થોડું થોડું ફાવીએ તો હમણાં એને થોડુંક પેટમાં જાય તો કાંઈક એ ઠેકડા મારવા મળે. અને હજી જો આ પાડું આવી ગયું છે, હજી જર પડવાની બાકી છે. જર પડશે ને હવે આનું નક્કી ન હોય, આખો આખો દી જગાડે એમ છે. જર પડે ને ત્યાર પછી જ એને આપણે રખલું રાખતો બંધ થવાનું. ત્યાં સુધી તો આનું જાગરણ જ માનવાનું, કેમ કે આને જર પડે એનું ખાસ ધ્યાન રાખવું પડે. નહીં તો રીની ખાઈ જાય એટલે ખાવાની દેવાની, જેવી પડે એવી લઈ લેવાની. એટલે હવે એ વાત જોવાની છે. એટલે જર પડશે ત્યાં સુધી હજી આનું ધ્યાન રાખવું જોઈએ. ત્યાં સુધીમાં આપણે આ પાડોડાનું કર લઈ એ ઊભું થાય છે. હો બાપુ તો એ છે ને એની રીતે હમણાં ઊભું થાય ને થોડોક ટેકો કરશું ને એટલે ઊભું જ લે. અને ગરમ પાણીથી આછળ ધોઈ નાખશું, પછી ભેંને ધોવી પડશે હજી. પછી તેલ હળદર અને આપણે અજમાથી એને મસાજ કરવા જોઈએ. પછી આ બધું સાફ સફાઈ કરી નિરાતે પછી પાછા વળી બીજી વખત દોહું. એ ખીરું જ હોય, જો કે એક દી તો આખો દી ખીરું જ રહી. 2 વાર દોવો કે 3 વાર દોવો. પછી કાલથી એમાં સાસ તો પરબારી ન થાય, કેમ કે 7-8 દી જ્યારે હું પડે સાસ કરવામાં. તો એટલે પછી સાસ બનાવવાની, ત્યાં સુધી દૂધને વાપરવાનું છે. પેંડા બનાવવાના, આઈસ્ક્રીમ, ગુલ્ફી, જેને જે ભાવતું હોય. અમારે મારા બાપુ તો ન ખાય પણ અમે બધા ખાહું એટલે બનાવશું. માઇન પગ પાસે જ મોઢું છે, એ પગ દઈ દે ને એને ક્યાંક. એનું માથું છે ને બધું બગડી ગયું છે, કેમ કે એની કહી હે બિચારી એને એમ હોખ ના થતું હોય ને. એમ તો આમ કાલ રાતે ધ્યાન રાખ્યું હતું, તમે નહોતા ને તઈ બાપુ. હા મોડા લગી દીધું તો કે અમે જઈ ગયા હતા અને પછી આ મા દીકરો બે હતા અમે બધા સુઈ ગયા હતા. હા પણ એમ થાય કે આ એક નૈનવારી કોસ્ટ પડી ગઈ તો બાપુ પછી મરી રહી. હા
માંદી પડી જાય. આસકી બાસકી ઉપડી જાય. હજી તો કહું લાખ દોઢ લાખ ની આપડે તો અડી જાય. પર બારી ધ્યાન ના રાખો એટલે આખી જિંદગી હવે તો હમણાં નથી ને, હવે તો એક દોઢ બે મહિના વાર લાખી ને બધું. હા હા છે ને, આ જવાની છે ને. હા એક આજ નવી બેન લીધી, નવી નવી પાડી આવી. આજ તો મહેમાન મહેમાન થઈ ગયા હે. તઈ ભરત કાલ હતો તઈ નવી આણી, એને બહુ ગમે. હા એ તો કહું. સોના હે, સોમવારે આવી ને એટલે એનું નામ સોના રાખી દઈએ. હવે સોના ગમેણ માં બેસી ગઈ હે. જો તો ઈ બેઠી હતી, પૂરું થઈ ગયું એટલું જ હતું. અટાણ ના હોય ને હજી, ની ખાધું પીધું નથી એટલે વાર તો લાગે ને. બેસારી લોઢાનો દસ્તો છે ને, અને આપણે ચૂલામાં નાખી દીધો હતો. આ ચૂલામાં મૂકી અને પછી અને આપણે આ પેહને પાણી પાયું ને, તો જો આમાં નાખી દેવાનું. પેલા પછી પેહને પાણી પાયું અને આ અમારી ચોના સોના. એ સોના સોનાને ટાઈટ છોડી દીધે, જોઈને પગ બાંધે હો એને. કેમ કે પરબારું ડોકમાં ગારીઓનો ન ખાય. પેલા પગ બાંધશે, આજનો દી પગમાં બાંધી અને પછી કાલથી એને ડોકમાં ગાળીઓ નાખી દેવાનો. એ કઈ હજી ઊભી થઈને જાતી નથી કે ન બાંધો તોય. હાલે નવરાવવાની બાકી છે ને, હજી ગરમ પાણીથી નવરાવશું અને ગરવારું પાણી પાવાનું છે. હજી પણ આવી ને એટલે તરત છે ને, અને શું કહેવાય કે બાજરાની નીણી ને પોછો પોછો ખોરાક હોય ને એ બધો ન ખાય. એટલે કે કપાસ યા ખોળ કે ગમે હોય ને પલાળીને દેહું. કોરા દેવામાં એવું થાય એના દાંત અંબાઈ જાય, અને બીજી નીણ ખાય ને તો પણ એના દાંત અંબાઈ જાય એટલે એને માંદી થઈ જાય. અને ખાધું નથી એટલે ભૂખી હે બહુ જ, ખવડાવવું જ પડશે એને. પેલા તો આ બાજરાની ઘૂઘરી ખવડાવતા ને એવું બધું કરતા, હવે ઘૂઘરી ના ખવડાવે. હવે તો જાજુ ભેહું થઈ ગયું ને એટલે બાજરાની ઘૂઘરી ન દઈએ, નકર બાજરાની નીણ ખવડાવી દઈએ. ઘૂઘરી ખવડાવે ને તો એને સારું પડે એમ. તો એ ભૂખી કેટલી છે. જો આ અમારે પાડીને હે ને નવી નવી અમારે આ સોના સોના નામ રાખ્યું એનાનું. આ સોનાને દૂધ પાય છે, એને પીતા આવડતું નથી. અને મારા માં જો આંગળીએથી હીખવાડે છે પીવડાવતા, ન કરીને નાયર લઈને પાવું પડે. એમાં ફીણ આડા આવી જાય છે. જો અમારી આ ભેહા જે વિયાણી છે અને એને મસ્ત મજાની નવડાવી દીધી છે, વ્યવસ્થિત ચર પડી ગઈ છે અને વ્યાજમાં પણ કઈ પ્રોબ્લેમ નથી આવ્યો, એટલે ભગવાન ને માતાજી દાદાની દયા એટલે કઈ વાંધો નથી.
તો સરસ મજાની નવડાવી લીધી છે અને આપણે વ્યવસ્થિત થઈ ગયું છે. કંઈ પણ ગ્રહને પ્રોબ્લેમ નથી આવ્યો અને અમારી કેવી સોના પણ એકદમ સુપર હિટ છે, કંઈ પ્રોબ્લેમ નથી. અને અમારી આ મિલાણ હા અત્યારે રોટલી ખાવી છે, હવે બસ હવે અત્યારે નથી ખાવાની જરાય, ઘણી બધી ખાધી છે લેવું છે. અને અત્યારે જો નિરાતે ખાઈ લીધું છે, પાણી વ્યવસ્થિત પી લીધું છે અને આપણે એકવાર ખીર ઉપાડી લીધું છે અને હજી બીજી વખત અને દોવા બેસવાનું છે, પણ અત્યારે નહીં. હવે અમારી સોના ઉઠે ને પછી, અત્યારે સોના અમારી નિંદ્રાસમાં હે જહોતી, એને ઉતરા આવે ને તો પછી એને મારી નાખે. આ તેલ કર્યું છે જોતા, અજમાન હળદર અને તેલ ચોપડી અને માલિશ કર્યું હે, અને નવરાવીને મસ્ત સાફ કરી હે. ગરમ પાણી પી લીધું છે, ખાણ ખવડાવી દીધું છે અને નીણ ખાવાની ચાલુ કર્યું છે. આજે પડી હતી અમારી આ મિલણને તો બહુ જ કષ્ટી, એટલે બહુ જ પડી હતી, પણ વાંધો ન આવ્યો. બે ત્રણ દિવસ ભૂખી રહી છે અને એમ તો બધાએ જાગરણ કર્યા છે, કેમકે અમે જાગતા હતા, કીધું કાંઈ વાંધો ન આવે એટલે. બાકી તો જો એ માંદી પડી જાય ને તો પ્રોબ્લેમ બહુ જ થઈ જાય, અને કાં તો એ એકલી વ્યાઈ ગઈ હોય તો પણ માંદી પડે, અને કાં તો એનો જીવ જોખમમાં થાય. એના કરતાં આપણે જાગીને ધ્યાન રાખવું સારું છે. મોંઘું પહોળું છે, કાંઈ બોલવાનું નથી, અને એને દુઃખ તો પડવાનું જ હોય તે, પણ વાંધો નથી આવ્યો, વ્યવસ્થિત થઈ ગયું, રેડી કમ્પ્લીટ. હવે આ ભેંસનો વારો છે, હજી એક કોલીનો છે. એવી રીતનું હોય અમારા માલધારીને તો એવું હોય, બીજું તો શું હોય અહીંયા.